મધ્ય ગુજરાતના સૌથી મોટા ગણાતા કરિયાણા માર્કેટ હાથીખાનામાં એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડી શંકાસ્પદ મરચાં ધાણાજીરું હળદર મસાલાનો જથ્થો પકડી પાડ્યો અને આઠ જેટલા નમૂના લઈ પાલિકાની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી સહિત એફએસએલમાં તપાસ અર્થે મોકલાયા છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે હાથીખાનામાં આવેલ એક દુકાનમાં અમદાવાદથી મંગાવેલ ભેળછળયુક્ત શંકાસ્પદ મસાલાનો જથ્થો વેચવામાં આવે છે જેથી એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને સંયુક્ત રીતે અનાજ કરિયાણા માર્કેટ હાથીખાનામાં તુલસીવાડી ગેટ પાસે આવેલી ગુરુકૃપા ટ્રેડર નામની દુકાનમાંથી શંકાસ્પદ મરચાં ધાણાજીરું હળદર અને મસાલા પકડી પાડ્યા છે સંયુક્ત કામગીરીમાં ટીમને બસો કિલો જેટલું શંકાસ્પદ મરચા ધાણાજીરું હળદર અને મસાલાનો જથ્થો મળી આવ્યો જેમાંથી નમૂના લઈને

પણ હમણાં મેં આ લાઇન બંધ કરી દીધી છે અને હમણાં ડિસ્પોઝલ ને આખા મરચાનું કરિયાણાનું ચાલુ કર્યું છે દાણા આખા હા હમણાં બે મહિનાથી બે મહિનાથી આવ્યો હતો પણ માલ પાર્ટીએ પૈસા લેતો નથી માલ પાછો ઉઠાવતો નથી મેં પૈસા એના રોકી રાખે અને અત્યાર સુધી મુશ્કેલ છે પચાસો બસો વેચ્યો હશે પણ મારે હમણાં ડિસ્પોઝલ જ વેચવું છે અને મારો ધંધો આખા મરચાં અને જીરું રહી મરીનું છે ઓછું એક માર્કનો સેમ્પલ લઈ ગયા હતા દિવાળી દંતેસ દ્વારે રાધિકા મસાલાવાળામાંથી અને આ બધું માલ અમારા રાધિકા મસાલામાંથી આવે છે ગુરુકુર પાટેડસ નરિયા દ્વારાથી આવે છે જેના આપણે પાસે બિલો છે એક માર્ગ છે બધું પાક્કા પાય કામ છે જીએસટી ભરાઈને અને એક માર્ગ મરચું વેચું છું અમદાવાદથી અમદાવાદથી આવ્યું છે અને પચાસ સાઠ કિલો આવે છે અને મેં બંધ કરી દેવાનું છે જે જથ્થો મરચાનો આવતો હોય છે મરચાની જથ્થાની જે એસઓજી ટીમ દ્વારા અમને જાણ કરવામાં આવી એસઓજી ટીમની સાથે સંયુક્તપણે આપણા વિસ્તારમાં જે ગુલુકુપા ટેન્ડસ્ટ્રી દુકાન છે તે આપણે એ અને જે ગોડાઉન છે એ બંને રેડ કરવામાં આવે છે અમે હજુ નમૂનો લેવાની કાર્યવાહી ચાલુ કરશું